ગીરગઢરામાં સરકારી મંડળીને મંત્રી અને પ્રમુખે દેવામાં નાખી લાખો રૂપિયા ચાવ કરી જતા ફરિયાદ નોંધાઈ. ગીરગઢરામાં સહકારી મંડળીનું લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. જો કે આ કૌભાંડ બીજા કોઈએ નહીં પરંતુ સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખે જ કર્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ગીરગઢડા શાખાના ખીલાવડ ગામની સેવા સહકારી મંડળીમાં 20 ખેડૂતો સભાસદોએ લીધેલા ધિરાણના નાણાં બેંકમાં જમા નહીં કરાવીને ખેડૂતો અને બેંક સાથે વિશ્વાસઘાત કરીને મંડળીને ફડચામાં નાખીને રૂપિયા 73,80,000 ચાવ કરી ગયા છે. આ મામલે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ગીરગઢડા શાખામાં ફરજ બજાવતા મેનેજર દિવ્યેશ મોરીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે કાર્યરત ખીલાવડ સેવા સહકારી મંડળી લિમિટેડના હોદ્દેદારો તરીકે અશોક બાંકિયા મંત્રી અને કનુભાઈ ભલારા પ્રમુખ બંને મંડળીનું સંચાલન કરે છે. ઉપરાંત મંડળીમાં 6 માણસો કમિટી સભ્યો પણ છે, જેમાં મંત્રી અને પ્રમુખની દેખરેખ હેઠળ મંડળીનો વહીવટ થતો હોય છે. મંત્રીએ મંડળી મંડળના સભાસદ ખેડૂતોને ધિરાણ કરજ તેઓની પાસેથી વસૂલ લઈને ખેડૂતોના કરજ ખાતામાં જમા લઈને નાણાં મંડળીના બેંક ખાતામાં જમા કરાવવાના હોય છે. મંડળીના બાકીદાર ખેડૂતોને નાણાં ભરપાઈ કર્યા હોય તો મંત્રીની સહીથી નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. મંડળીના કરજદાર 20 ખેડૂતોને 2 ઓગસ્ટના રોજ નાણાંની વસૂલાત માટે નોટિસ આપવામાં આવી હતી. 20 ખેડૂતોને નોટિસ મળતા ધિરાણની રકમ રૂપિયા 73,80,000 મંડળીના મંત્રી અશોક બગિયાને ચૂકવી દીધા હતા અને મંત્રીએ નો ડ્યુ પ્રમાણપત્ર આપીને કરજદાર ખેડૂતોએ ખેતીની જમીન પર મંડળીનો ચાર્જ દૂર કરાવી લીધો હોવાની વિગત સામે આવી હતી. આમ મંત્રીએ રૂપિયા 73,80,000ની ઉચાપત કરીને મંડળી અને સહકારી બેંકને નુકસાન પહોંચાડ્યું છે, જેથી મંત્રી અને પ્રમુખ મંડળીનો વહીવટ રોજમેરમાં નહીં ચડાવી નાણાકીય ગેરરીતિ કરી છે. આ મંડળીનું દફતર અને હિસાબોની તપાસ કરવા દેવા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં મંત્રી અને પ્રમુખ તપાસ કરવા દેતા નથી. સાથે જ જુદા જુદા બહાના કાઢીને મંડળીના ચોપડાઓ રજૂ કરતા નથી. આ મંડળી પાસે રૂપિયા 2,80,18,900 રૂપિયા ચડત વ્યાજ બાકી પેટે છે. મંડળીના કુલ 58 બાકીદાર ખેડૂતો છે. જો તપાસ કરવામાં આવે તો ધિરાણ અને વસૂલાતમાં આચરેલી ગેરરીતિ પકડાય તેમ છે. હુસેન ભાદરકા, ZSTV, ગીર. તમારો પરિચય? કેટલા વર્ષ પહેલા તમે મંડળી ભરી દીધી? 3 વર્ષ થયા. તો એનું નોટ્યુ રહે તમારી પાસે? નોટ્યુ છે. ખીલાવડ સુલાલભાઈ ધીરુભાઈ લીંબાસિયા. અમે 2019માં મંડળી બધી ભરપાઈ કરી અને નોડીલના દાખલા લઈને નીકળ્યા હતા. જે તે સમયે ખાવો કે કરીને ત્યારબાદ અમે ધોકડવા ગ્રામીણ બેંકમાં ખાતા ખોલાવ્યા. તો આજે 2023માં પાસે નોટિસો આવી છે જૂનાગઢથી સહકારી બેંકમાંથી કે તમારી મંડળી બાકી છે, તો આનું શું અમારે સમજ બરાબર? 2019માં તો અમે આ ઓલરેડી ઓકે કરીને નીકળ્યા હતા એમ. તો આના માટે હું અમારે રસ્તો લેવાનો? પાછી નોટિસ આવી છે કે તમારી મંડળી અત્યારે ભરવાની બાકી છે એમ. તો આના માટે હું કરવાનું? જો બાકી હોય તો અમને ગ્રામીણ બેંક ધોકડવા જે શાખા છે એ લોકો એ બેંક આપી, તો એ સાચું માનવું કે આ સાચું માનવું કે હું ગણવાનું બરાબર? એટલે આમાં કાંઈ ટપો પડતો નથી. મોટો ભ્રષ્ટાચાર જોવો હોય એવું લાગે છે. ખેડૂત બાબતથી 55 ખેડૂત છે કિલ્લાવડ ગામની અંદર, એમાં અમુક ટકા એ તો નથી ભરાય તો બરાબર છે કે લોકો નથી આવી, પણ જે ભરેલા છે એ લોકોને પણ નોટિસ આવી છે. એટલે એવું રીતનું છે આમાં.